સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાઘપુરના ઈસમને અમેરિકા મોકલવાનો ભરોસો આપી 20 લાખ એડવાન્સ લઈ અમેરિકા નહીં મોકલી આપતા પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 2 વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની મહિલાએ ફરિયાદ નોંધાવતા ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલાના 35 વર્ષીય પતિએ વર્ક પરમિટ વિઝા એજન્ટ મારફતે મેળવ્યા હતા અને મહિલાના પતિ ભરત દેસાઈ ગત તારીખ 8 જાન્યુઆરીએ અમદાવાદથી વાયા મુંબઈ ફ્લાઇટ મારફતે અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જોકે ત્યારબાદ મુંબઈથી પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી ડોમિનિકા જવા માટે નીકળીને પહોંચ્યા હતા, જ્યાં છેલ્લા 4 ફેબ્રુઆરી 2023 આ વાત થઈ હતી. ત્યારથી કોઈ જ સંપર્ક નહીં થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પ્રાંતિજ પોલીસે એક એજન્ટની ધરપકડ કરી છે. ભરત દેસાઈ 9 લોકોના સમૂહમાં અમેરિકા જવા માટે નીકળ્યો હતો, જેની સાથે એજન્ટે 8 લોકોનો પેટો કરાવ્યો હતો, જેમાં 2 મહિલાઓ સામેલ હતી. આ તમામ લોકોના તેમના પરિવાર સાથે સંપર્ક થતો નહીં હોવાનું ફરિયાદીએ બતાવ્યું. 5 મહિના બાદ પોલીસને ભરત દેસાઈની પત્ની ચેતનાબેન દેસાઈએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે. પ્રાંતિજ પોલીસે આરોપી દિવ્યેશ મનોજભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ બરદેભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. યુવક ભરત દેસાઈ 9 લોકોના સમૂહમાં અમેરિકા જવા માટે નીકળ્યો હતો, જેની સાથે એજન્ટે 8 લોકોની ભેટો કરાવ્યો હતો, જેમાં 2 મહિલાઓ સામેલ હતી. આ તમામ લોકોના તેમના પરિવાર સાથે સંપર્ક થઈ શકતો નહીં હોવાનું ZSTV સાથેની વાતચીતમાં ચેતનાબેન દેસાઈએ જણાવ્યું હતું. સમૂહમાં સાથે નીકળેલા અન્ય લોકો નારદીપુર, ઉત્તરસંડા અને મહેસાણા વિસ્તારના હોવાનો ફરિયાદીએ વાતચીત દરમિયાન બતાવ્યું હતું. તો SP વિશાલકુમાર વાઘેલાએ મામલાની ગંભીરતાને લઈ તપાસ તેજ કરી છે અને સૌથી પહેલા યુવકો કયા સ્થળે ફસાયેલા છે એ અંગેની તપાસ શરૂ કરી છે. આ માટે વિવિધ એજન્સીઓનો અને કચેરીઓનું સંકલન કરીને લોકેશન મેળવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જરાબારી શૈલેષભાઈ ભલાભાઈ મારા ભાઈને 8/1/2023ના દિવસે અમેરિકા જવા નીકળ્યા હતા અને અમારે એજન્ટ જોન દિવ્યાંશ પટેલ અને મહેન્દ્રભાઈ બરદેભાઈ પટેલ એજન્ટ 2 એજન્ટો દ્વારા અમારા ભાઈને અમેરિકા લઈ જવા નીકળ્યા હતા અને અમારે લગભગ 4-2 સુધી વાત થઈ અને વાત થયા પછી એજન્ટો એમ કે વાત થઈ નથી અને કોન્ટેક્ટ થતો નહીં અને એજન્ટો મને બેઝિક 10 તારે વાત થશે, 15 તારે વાત થશે એમ કરીને અમે 5 મહિના પાછળ ફેવડ્યા. પછી અમારે 5 મહિના સુધી કોઈ જવાબ આવ્યો નહીં એટલે અમે પોલીસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી. એટલે સરકાર છે એટલું અપીલ કરીએ છીએ તમારા ભાઈને ઘેર ઘરે લાવવા પરત વિનંતી કરે અને એવું જાણવા મળ્યું છે કે આણા ભરતભાઈ જોડે 8 કે 9 જણા બીજા જોડે વ્યક્તિઓ છે એવી વાત મળી છે અમને. મારું નામ ચેતનાબેન છે. મારા હસબન્ડ અહીંયા ગરીથી વર્ક પરમિટ માટે લઈ ગયેલા છે જોનીભાઈ અથવા MD ભાઈ અને મારો 1/8 વાત થઈ પછી 8/1 નીકળ્યા અને 4/2 સુધી મારા વાત થઈ છે. છેલ્લા ડોમિનિકા સુધી વાત થઈ એના પછી મારો કોઈ વાત થઈ નહીં. મારા એજન્ટો મને એમ કીધું કે આજે પોકી જશે કાલે પોકી જશે એ રીતના અમને છેલ્લે 5 મહિનાથી ફેરવું છું ગોળગોળ. એટલે મારા સરકારનો દરખાસ્ત છે કે મને મદદરૂપ બની અને મારા હસબન્ડનું ઘરે લાવવા વિનંતી. આપણે કેટલા રૂપિયા નક્કી કર્યું હતું એજન્ટોને કેટલા રૂપિયા? 1 લાખમાં નક્કી કરેલું હતું. 20 લાખ રૂપિયા મેં રોકડા આપેલા છે. આ અંગેની પ્રાથમિક વિગતો મીડિયાને સાબરકાંઠા પોલીસે આપી હતી, જ્યારે પ્રાંતિજ પોલીસે એક આરોપી એજન્ટની ધરપકડ કરી છે. આરોપી દિવ્યેશ પટેલે પ્રાથમિક પૂછપરછમાં પોલીસને બતાવ્યું હતું કે ડોમિનિકાથી દરિયાઈ માર્ગે જવા નીકળેલ એ દરમિયાન તે ઝડપાઈ જવા પામ્યા છે. સેન્ટ લુશિયા ટાપુ પર હોવાનું પોલીસને પ્રાથમિક પૂછપરછમાં બતાવ્યું હતું. પોલીસે હવે બીજા આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. શીલ રાવલ, ZSTV પ્રાંતિજ.
પ્રાંતિજી શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ ફેશિયલ બ્લીચ આઈબ્રો મહેંદી મેનિક્યોર એન્ડ પેડિક્યોર મેકઅપ હેરસ્ટાઇલ હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા મેટ્રિક્સ હેર સ્પા કેસરી હેર સ્પા રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753